વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ક્યાં સુધી અભ્યાસ કરેલો? તો કે લેખક પરિચય અને પાઠ વિશે ટૂંકમાં સારાંશ મેળવેલો અને વાલો કેસરિયો પોતાના ઘોડા છે એ વડોદરામાં વેચાતા નથી એટલે ફરી પોતાના ગામ તરફ જવાનો વિચાર કરે છે. હવે આપણે અભ્યાસક્રમની અંદર આગળ વધીએ. આખરે કેસરીએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વાલો કેસરીઓ પોતાના ઘોડા વડોદરાની અંદર વેચાતા નથી એટલે એ ફરી પોતાના ગામ તરફ જવાનું નક્કી કરે છે. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે એટલે કે સવાર થતાં વડોદરાની ધરતી ઉપર સૂરજના કિરણો પથરાવા લાગ્યા છે અથવા ફેલાવા લાગ્યા છે. જાતવંત એટલે ઊંચી ઓલાદના ઘોડા, પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરીએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પોતે પોતાની જે ઊંચી ઓલાદના ઘોડા છે એને દોરીને વાલા કેસરિયા વડોદરાને છોડી અને પોતાના ગામ તરફ પગ ઉપાડે એટલે કે ચાલવા લાગ્યા. પાણીપંથા એટલે કે પૂર જે આવે છે અને એનું પાણીમાં જે વેગ હોય છે એવી ઝડપથી દોડનાર ઘોડા અથવા એવી ઝડપથી ચાલતા ઘોડા અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું. એટલે કે જે ઘોડાઓ છે એની ઉપર કોઈ સવારી નથી અને એમના ચાલવા વાળા છે અને એકદમ ઝડપથી દોડતા હોય પૂરના પાણીની ઝડપ જેવી એવી ચાલ આ ઘોડાઓની છે. કેસરિયાએ ઘોડા પર રાંગ વાળી, રાંગ વાળી એટલે સવારી કરવી. કેસરિયા છે એ ઘોડા ઉપર સવારી કરે છે. બાકીના પાંચે ઘોડાઓને ફરતા થનગનતા ચાલવા માંડ્યા. બીજા જે ઘોડા છે એ વાલા કેસરીએ જે ઘોડા પર સવારી કરી એની આજુબાજુ નાચતા ડોલતા ચાલવા લાગે છે અને પોતે પોતાના ગામ તરફ નીકળે છે. જાયદી ખજૂરની ફેસી જેવો વાન, જાયદી એટલે ખજૂરની જાત છે અને ખજૂરની પેશીનો જેવો કલર હોય છે. તમે લોકોએ ખજૂર જોયો હશે તો એ ખજૂરની પેશીનો કલર કેવો હોય છે? તો કે બ્રાઉન કલર જેવો, એવો આ ઘોડાનો કલર છે. હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી એટલે કે એની શરીર પરની જે ચામડી છે એ પણ એટલી લીસી છે કે તમે હાથ મૂકો તો તમારો હાથ છે એ લસરી અને નીચે પડી જાય. કાન સોરીને દોઢીએ ચડાવતા એટલે કે તરત જ એના કાન છે કંઈક અવાજ થાય તરત જ ઊંચા કરે અને ધ્યાનથી સાંભળતા હતા એવા આ ઘોડાઓ છે એ વાલા કેસરિયાના હતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. એટલે કે જ્યારે ભગવાનના ઘરેથી પોતે મલમલ એટલે કે સુવાળું રેશમ ઓઢીને આવ્યા હોય એવા સરસ આ ઘોડાઓ છે એ રમત કરતા હતા. વાલાનું મન આજ વડોદરા પાસેથી ઉઠી ગયું છે એટલે કે વાલાનું મન છે હવે વડોદરા માં રહ્યું નથી, એને પોતાના ગામ તરફ જવાનો
મનમાં વિચાર લાગ્યો છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો લાગ્યો છે, પણ ગરણી ક્યાંય ઘોડાને કરે થોડું છે, એટલે કે પોતાના ગામ તરફ જવાનું પોતાના મનમાં વિચાર છે, અને પોતાનું ગામ છે એ કઈ નજીક છે નહીં. વડોદરાથી પોતાનું ગામ ઘણું બધું દૂર છે. વાટ ખર્ચીને વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. વાટ ખર્ચી એટલે પોતાને જે રસ્તામાં ખર્ચો થયો, ખાવા પીવાનું, વડોદરા રોકાવાનું, એ 1000 રૂપિયા લઈ અને નીકળેલા હતા. એમાં એની પાસે 500 રૂપિયા વધે છે, એટલે કે પૈસા ભરવાની કોથળી છે કેળે બાંધી અને પોતે પોતાના ગામ તરફ જવા નીકળે છે. પોતાની ખોરાકી અને ઘોડાની જોગાણીની જોગવાઈ એની ભલી ભાતીએ થઈ જશે. ભલી ભાતીએ એટલે સારી રીતે થઈ જશે, એટલે કે રસ્તામાં પોતાને વડોદરાથી પોતાના ગામ તરફ જવા માટેનો ખર્ચા તો થશે જ, ખાવા પીવાનો, પોતાની અને ઘોડાઓને નિરણ અને ખાણ, આવા બધા ખર્ચા એને રસ્તામાં થશે. એટલે કે મારી પાસે 500 રૂપિયા છે તો એ પણ સારી રીતે હું ત્યાં ગામ પહોંચી જઈશ, એવી ધરપત અહીંયામાં છે, એટલે કે એવી હિંમત પોતે હૈયામાં રાખે છે. વડોદરાની બહાર પગ દીધો તે ખોરડાની માંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે પાડ્યો. હજી પોતે પોતાના ઘોડા લઈ અને વડોદરા ગામની બહાર નીકળે છે. ત્યાં એક ખોરડો એટલે કે મકાન છે. એ મકાનની અંદર જે સામાન હતો, ઘર વપરાશની વસ્તુઓ, એ ગોદડા વાસણ અને ઠામ ને નાની મોટી તમામ ચીજ વસ્તુઓ, એનો ઢગલો એ પોતે મકાનની બહાર જોયેલો દેખાય છે. બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવ્યા કાળા બોકાસા સંભળાણા. થોડાક આ વસ્તુઓ જોવે છે અને થોડાક આગળ ચાલે છે. તા એ છોકરાઓ છે કાળજા કંપાવે એટલે કે કાળજું ધ્રુજાવી દે એવી બોકાસ એટલે કે રાડો નાખે છે અને બૂમો પાડે છે. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. વાલો કેસરિયો છે એ દયાળુ હતો, એટલે જે આ છોકરાઓ છે એ રોકકડ કરે છે, બૂમો પાડે છે, ચીસો નાખે છે, એ વાલા કેસરિયાથી જોવાતું નથી. એટલે પોતે જે ઘોડા ઉપર બેઠો છે એની લગામ છે એ ખેંચે છે અને ઘોડાને ત્યાં રોકે છે. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું, એટલે કે આ જે વસ્તુઓ અને ઘર સામાનની વખરી બહાર પડેલી જોઈ અને છોકરાઓને રડતા જોઈ અને આજુબાજુવાળા લોકો છે એ ત્યાં જોવા માટે ટોળું ભેગું થઈ જાય છે. આપણે પણ કઈ વસ્તુ બને, કોઈને કંઈ એક્સિડન્ટ થયું હોય કે કોઈ ઝઘડો કરતા હોય તો તરત જ લોકો છે ત્યાં ભેગા થઈ જાય છે, એટલે કે ટોળું ભેગું થઈ જતું હોય છે. એમ આ જે મરાઠા છે એના ઘરની વસ્તુ બધી બહાર ફેંકે છે ત્યારે અને છોકરાઓ રોકકળ કરે છે, એટલે ત્યાં આજુબાજુના લોકો છે એનું ટોળું ભેગું થઈ જાય છે. ઘોડીથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો.
ઘોડા ઉપરથી ઉતરી અને જે ટોળું છે એની અંદર થઈ અને પોતે જે ઘર છે ત્યાં એ ઘરની પાસે જઈ અને ઊભો રહે છે. જોતા જ કેસરિયાનો મામલો પામી ગયો, એટલે કે જોતા જ કેસરિયો છે એ આજે મામલો છે એને ઓળખી ગયો કે નહીં આમાં કંઈક છે. લેણદારની ટાપ એટલે ફોજ ઉતરી હતી, એટલે કે જે પૈસા ઉછીના લીધા હોય એ લોકો છે એના માણસો લઈ અને આ જે વ્યક્તિ છે મરાઠા એના ઘરે આવે છે. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા, એટલે કે ઘરની બધી વસ્તુઓ છે આ ફોજે જેમ આવે એમ વેર વિખેર કરી નાખી હતી, જ્યાં આવીને રખડતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી, એટલે કે આ જે યુવાન મરાઠો છે જેને સામેની વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા હતા લેણદાર પાસેથી, એના મોઢા ઉપર નિરાશા હતી અને ચિંતા હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાને નજર ધોબરી સવાલ કર્યો, એટલે કે વાલા કેસરિયાએ નજર ધોબરી એટલે કે જે લેણદાર છે એ વ્યક્તિ સામે નજર મેળવી અને સવાલ કરે છે, એટલે કે સામે જોઈ અને સવાલ પૂછે છે. શેઠ, કેટલા રૂપિયાનું લેણું છે, આંકડો બોલો. શેઠને કહે છે કે આ માણસને તમારી પાસેથી કેટલા રૂપિયા લીધા છે એ મને કહો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા. લેણદાર વાલા કેસરિયાને કહે છે કે તું તારે રસ્તે ચાલતો થાય, કે તારો રસ્તો તારી વાટ જોવે છે. શેઠના અવાજમાં તિરસ્કાર છૂટ્યો, એટલે કે શેઠના અવાજમાં તિરસ્કાર એટલે ગુસ્સો હતો. બાપા બોલો, કેટલા નું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી, એટલે કે લેણદાર શેઠને કહે છે કે કહો ને કેટલા દેવાના છે. આ છોકરાઓ રડે છે, બૂમ બરાડા કરે છે, એ મારાથી સહન થતું નથી. દયાળુ હૃદયના જે વાલા કેસરિયા છે એનું હૃદય દ્રવી ઉઠે છે. શેઠનો મિજાજ તરડાયો, મિજાજ તરડાયો એટલે કે અભિમાનથી શેઠ છે એ બોલે છે. આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. કેટલાનું લેણું છે જાણે પોતે દાતાનો દીકરો થઈ ગયો હોય એ રીતે ચૂકવવા આવ્યો છે. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, એટલે કે જે લેણદાર છે એની પાસે પૈસા લેવા શેઠ આવે છે, ત્યારે એના ખંભે ખેસ હતી, એ ખેસને ફેરવતા ફેરવતા બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. આવો પ્રશ્ન કરે છે કે હું સામેની વ્યક્તિ પાસેથી 500 રૂપિયા માગું છું, તારી પાસે હોય તો તું મને બિલ ભરી દે. એક પળને બીજી પળે કેસરીએ કેળીએથી વાસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા, એટલે કે પોતાની જે વાટ ખર્ચી હતી 500 રૂપિયા, એ 500 રૂપિયા વાલા કેસરિયાએ એક પળનો પણ વિચાર કર્યા વગર ગણી અને પેલા શેઠને આપી દીધા. ઉપરથી ફિરસો તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું, લેખા આ યુવાનને ફિરસ્તો એટલે દેવદૂત અથવા પયંગર, કે ઉપરથી કોઈ ભગવાન જાણે ઉતર્યો હોય, દેવદૂત ઉતરી અને આવ્યો હોય એવું એને લાગે
છે. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા, એટલે કે પોતાની જે પ્રામાણિકતા હતી એ જે યુવાનમાં પણ પ્રામાણિકતા હતી એ પણ પોતાની કદર કરવાનું છેલ્લે ભૂલશે નહીં. એટલે કે આશ્ચર્યચકિત થઈ ફાટી આંખે, એટલે કે આશ્ચર્યચકિત થઈ અને આ જે વાલા કેસરિયા છે એને જોઈ રહે છે કે એક પળનો વિચાર કર્યા વગર એણે પોતાનું લેણું છે એ ચૂકવી દીધું. તો હતી વિદ્યાર્થી મિત્રો પાઠ વિશેની સમજૂતી. હવે આગળ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.